હવે જે સમાચારો વિસ્તારથી ડોક્ટરો બાદ વકીલો પર થઈ રહેલા હુમલાઓને પગલે વકીલ આલમમાં આક્રોશની લાગણી જન્મી છે. નવસારીના વકીલ પર સુરત જિલ્લામાં થયેલા જીવલેણ હુમલાને વખોડી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારો સામે કડક પગલા ભરવાની માંગ કરાઈ છે. સંવિધાનના રખેવાળ ગણાતા વકીલો પર હુમલાને પગલે નવસારીમાં વકીલ મંડળમાં રાજકારણ ગરમાયું છે. નવસારીના જાણીતા વકીલ વિજય નાયક પર સુરતના સચિન હજીરા રોડ પર આવેલા ખજૂર ચોકડી પાસે હુમલો કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના શામનપાડા ગામે સ્ટોરના માલિકો વચ્ચે થયેલી તકરારમાં બચાવ પક્ષના વકીલ તરીકે કોડ કામગીરીમાં જોતરાયેલા છે. જે મુદ્દાને લઈને બચાવ પક્ષના વકીલ પર અદાવત રાખી હુમલો કરાતા નવસારી શહેરમાં 500 થી વધુ સમર્થકોએ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. બંધારણના રક્ષક ગણાતા વકીલ પરના હુમલાને વખોડી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એના માટે અમે અમારા મહારાષ્ટ્રીય સમાજ શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ એમના રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ સાથે છીએ. એના માટે અમારે તમે જોજો, અમે મહામારીની અંદર જે અમારા પ્રાંત અધિકારી હતા ને જાની સાહેબ, એમને પૂછજો અમને અમે કઈ કઈ જગ્યાએ એમણે મોકલેલા, અમારા રજિસ્ટરમાં જશે. પંદર વખત ચોવીસ ચિંતન પાછળ આવેદનપત્ર આપવાનું હતું. મને ખબર છે સરકાર ગુડ્સ છે, આવેદનપત્ર એવું મને કંઈ લાગતું નહીં હતું. એટલે મને આવેદનપત્રમાં મેં માનું બી નહીં કે મને ખબર છે કે અત્યારે જે તંત્ર ચાલી રહ્યું એકદમ પરફેક્ટ છે, એમાં કોઈ આવેદનપત્ર આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એવો જ નથી. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે એ લોકોનું જે અંદર આરોપ છે કે સંસ્થા કોરોના કાળમાં 75 દિવસ જમાડવાનું પાટીલ સાહેબ પોતે મારું મૂકે છે. પાટીલ સાહેબ પાસે સંબંધ છે હું મરાઠી સંબંધ ને એમ જ પુરાવા વગર બસ એના કારણે મેં આવેદનપત્ર આપવા આવ્યો. બાકી તંત્ર ગુડ જ છે. પોલીસ ખાતું સવાલ સાહેબ સેવાનો નવસારી રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમના એક ફાઉન્ડર એવા વિજયભાઈ નાયક એડવોકેટ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, આ હુમલા દરમિયાન તે લોકોએ આવી પ્રવૃત્તિ કરનાર લોકો સામે કાયદેસરના પગલાં થાય અને એમને ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય વિદ્યાર્થી દળનો એક આવેદન આપવાનો એક હેતુ એવો છે કે તેઓ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને સેવા પ્રવૃત્તિ કરતાં કરતાં પણ તેમની સામેના જે આક્ષેપો કરવામાં આવ્યા છે, આક્ષેપો પાયાવિહોણી છે, તે પ્રકારની રજૂઆત કરવા તે લોકોએ આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર અન્વયે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે અને જે કંઈ સત્ય હશે એ પોલીસ વિભાગ એમની તપાસ કરી અને યોગ્ય અને નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરશે. શું નામ તમારું? મારું નામ વિજય અશોકભાઈ નાયક. હું નવસારી જિલ્લામાં ક્રિમિનલ સાઇડે પ્રેક્ટિસ કરું છું. બનાવ એવો બનેલો કે ખેડગામનો એક 307નો એક કેસ મારી પાસે આવેલો, તો એ કેસમાં આરોપીના વકીલ તરીકે હું રોકાયેલો હતો. એ કેસ બાબતે મને વાઘા પડવાળે ધમકી આપેલી કે ભાઈ મને તારી સોપારી મળી જાય તો આ કેસ છોડી દેજે, એવી રીતના મને ધમકી આપેલી. પણ મેં વકીલાતમાં ગભરાતો નહીં હોય એટલે એ બાબતે કોઈ મેં ડરકાર જે તે સમયે લીધેલી નહીં. 6/3/2022 રોજ હું સુરતથી મારું કામ પતાવીને આવતો ત્યારે રાતે 11 વાગે સરસાણા ડેમવાળા રસ્તા ઉપર આગળ મને એક ટ્રકે ટ્રક હતી અને તે મને એમ લાગ્યું કે એક્સિડન્ટ થયું છે એટલે મેં ઓલરેડી એ ગાડીને પછાડી લઈ ગયો. તો તરત જ એક બીજી ગાડી પછાડી આવીને ઊભી રહી ગઈ. એક બાજુ રેલિંગ હતું ને એક બાજુ એક લેડીઝની કાર હતી અને પછી જગો બળવાળના હાથમાં પાઇપ હતો, ગોપાલ બળવાળના હાથમાં તલવાર હતી, બીજા 8-10 અજાણ્યા ઇસમો બધા હથિયારો લઈને ઉતર્યા અને મારી ગાડી ઉપર એમણે મારવાનું ચાલુ કર્યું. એનો ઇન્ટેન્શન બધાનો મને મારી નાખવાનો જ દેખાયો કે આ લોકો મને મારી જ નાખવાના, કારણ કે બીજો કોઈ ઇન્ટેન્શન તો હતો જ નહીં આટલા બધા હથિયારો હતા. અને મારો આખો હું ભાગી નહીં શકું એટલે મારા આખા બધા મર્સિડીઝના આગળના કાચ પર એ રીતની પોઝિશન કરી નાખી કે મને આગળનું દેખાય જ નહીં. એ દરમિયાન મને એક તક મળી ને જે બાજુની જે લેડીઝ હતી એમણે થોડી મને સાઈડ આપી, તો મેં તકનો લાભ લીધો અને હિંમત કરીને મેં ત્યાંથી નીકળવામાં સક્સેસ ગયો. એ લોકો મારા પાછળ આવ્યા, 3 વાર મને ટક્કર મારી પણ તેમ છતાં એ લોકો મને પકડી નહીં શક્યા. ત્યાર પછી એક ફેક્ટરી હતી, હું ફેક્ટરીમાં ગયો અને ત્યાં મેં કારીગરોને વાત કરી ને પછી મારા ભાઈ લોકો મને લેવા આવ્યા. ને મારા પર જે આ હુમલો છે એ વકીલ પર વકીલોને કંઈ લેવા દેવા નથી હોતા કોઈપણ પક્ષકાર સાથે,
અને જો વકીલ પર આવા હુમલા થવા એ ખરેખર ખૂબ જ નિંદનીય છે. ને આજે જે જે ઇસમો છે, જે આરોપીઓ છે, એને સખતમાં સખત એમને